हाल पुरुषोत्तम मास चाली रह्यो छे त्यारे सुदामा नगरी मां भक्ति रस छलकायो छे। विविध मंदिरों खाते हिंडोळाना दर्शननुं आयोजन करवामां आवी रह्यूं छे। પોરબંદરના સત્યનારાયણ મંદિર, સ્વામિનારાયણ મંદિર અને જલારામ મંદિર સહિતના મંદિરોમાં નિયમિત હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે। પોરબંદરના સત્યનારાયણ મંદિર ખાતે અષાઢી બીજ સ્થિત નિયમિત હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવે છે। પુરુષોત્તમ માસ દરમિયાન ડ્રાયફ્રૂટ, શાકભાજી, સૂકા મેવા સહિતના હિંડોળાના દર્શન યોજવામાં આવે છે તો સ્વામિનારાયણ મંદિરે ફૂલ સહિત હિંડોળાના દર્શન યોજવામાં આવે છે। નવા જલારામ મંદિર ખાતે છત્રી, આર્ટિફિશિયલ ફ્લાવર, ચોકલેટ સહિતના હિંડોળાનું દર્શનનું આયોજન કરવામાં આવે છે। આ રીતે પોરબંદર પુરુષોત્તમ માસમાં ભક્તિના રંગે રંગાયું છે। જય શ્રી કૃષ્ણ, જય સત્યનારાયણ ભગવાન, બધા વૈષ્ણવોને અહીંયા શ્રી સત્યનારાયણ મંદિરની અંદર બીજથી શ્રાવણ વ્રત ત્રીજ સુધી હિંડોળાના દર્શન થાય છે। એમાં અલગ અલગ પ્રકારના હિંડોળાઓની સજાવટ કરવામાં આવે છે। ફૂલના હિંડોળા કરવામાં આવે છે, ફળના હિંડોળા કરવામાં આવે છે, ડ્રાય ફ્રૂટ્સના હિંડોળા કરવામાં આવે છે, તેમજ શ્રાવણ અને ભાદરવાના એટલે કે વરસાદ વરસતા હોય એવા હિંડોળા કરવામાં આવે છે। આ વખતે પુરુષોત્તમ મહિનો અધિક શ્રાવણમાં આવે છે એટલે પુરુષોત્તમ મહિનામાં આ સત્યનારાયણ મંદિરની અંદર અમારા ટ્રસ્ટી શ્રી ભરતભાઈ માખેચા અને શ્રીમતી શીલાબેન માખેચા દ્વારા એમના આદેશ અનુસાર અહીંયા વિવિધ મનોરથો ઉજવવામાં આવશે। એમાં આવતીકાલે જ એટલે કે 26/7 અને 27/7 ગિરિરાજજીનો મનોરથ છે, સુંદર મજાને ગિરિરાજના દર્શન કરવામાં આવશે। તેમજ 4/8 અને 5/8 અંદર નાવ મનોરથ અને જુંદરી મનોરથનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તેમજ વિવિધ પ્રકારના પુરુષોત્તમ મહિનામાં અનેક મનોરથો કરવામાં આવશે, હિંડોળાની સુંદર સજાવટ કરવામાં આવશે। તો પોરબંદરના વૈષ્ણવોને આ દર્શનનો લાભ લેવા માટે અહીંયાથી મંદિરના ટ્રસ્ટીઓ વતી અમે સૌ વૈષ્ણવોને ભાવભર્યું નિમંત્રણ આપીએ છીએ। સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, જય સત્યનારાયણ ભગવાન।